विधानसभा चूंटणी माटे भाजपा द्वारा बीजी वक्त यादी जाहिर करवामां आवी छे। कांग्रेस द्वारा दिल्ली में बैठक कर्या बाद उम्मीदवारों ने टेलिफोन करीने जाण करवानुं शुरू करायुं छे। उम्मीदवारों ने फोन करीने एफिडेविट सहित कामगीरी शुरू करवा माटे सूचना अपाई रही छे। कांग्रेस द्वारा यादी जाहिर कर्या पहेला ज उम्मीदवारों ने फोन करीने सूचना आपवामां आवी रही छे। कांग्रेस द्वारा आजे उम्मीदवारना लिस्टनी जाहेरात करवानी शक्यता छे। तो भाजप द्वारा पोतानी बे यादी जाहिर करी देवामां आवी छे। कुल 106 नाम जाहिर करी देवाय छे। तो आ तरफ कांग्रेस पण आजे तेना उम्मीदवारोना नामनी जाहेरात करी शके छे। जो कि छेल्ला घणा समयथी कांग्रेस आजे काले एम करी रही छे, परंतु आजे कांग्रेसना उम्मीदवारनी यादी जाहेर थाय तेवी संभावनाओ छे। जो कि कांग्रेस द्वारा हाईकमांड द्वारा उम्मीदवारोने एफिडेविट करवा माटेनी सूचना आपी देवामां आवी छे। दिल्हीमां बैठक बाद फोन करीने आ अंगेनी सूचना आपवामां आवी छे। यादी जाहिर कर्या पहेला ज उम्मीदवारों ने सूचना आपवामां आवी छे। टेलिफोनिक रीते सूचना आपवामां आवी छे के एफिडेविट सहित जे कामगीरी होय छे ते करी लेवामां आवे। तो जे प्रमाणे कही शकाय के कांग्रेस हवे आजे पोताना उम्मीदवारोना नामनी जाहेरात करी शके छे। यादी जाहिर करता पहेला उम्मीदवारों ने खास सूचना आपवामां आवी छे। कांग्रेस द्वारा जे प्रमाणे भाजप द्वारा बे तबक्कामां नामनी जाहेरात करवामां आवी, कुल 106 नामनी जाहेरात भाजप करी चूक्यू छे। त्यारे कांग्रेस द्वारा हजु सुधी सत्तावार रीते एक पण नामनी जाहेरात नथी करवामां आवी। जो कि अटकाणो वહેતી થઈ હતી કે નામની જાહેરાત થશે, પરંતુ હજુ સુધી કરાઈ નથી। तो हाल जोड़ाई चुक्या छे नरेन्द्र राठौर जी। नरेन्द्र जी, प्रमाणे कही शकाय के कांग्रेस द्वारा आज कदाच उम्मीदवारोना नामनी जाहेरात थई शके तेम छे, शुं वधु विगतो हाल मळी रही छे? જે છેલ્લા ઘણા દિવસથી કોંગ્રેસ દ્વારા વાત કરવામાં આવી રહી હતી કે તેમના ઉમેદવારોની જે પ્રથમ લિસ્ટ છે તે તેમના દ્વારા જારી કરવામાં આવે છે। સૌપ્રથમ 16મી તારીખનું જણાવવામાં આવ્યું હતું, ત્યારબાદ 17-18 એટલે 3 દિવસ જતા રહ્યા છે, હજુ સુધી એમનું લિસ્ટ જે પ્રથમ તબક્કાના ઉમેદવારોનું આવવાનું હતું એ આવ્યું નથી। ઇન બિટવીન ભારતીય જનતા પાર્ટી દ્વારા 106 એમના જે ઉમેદવારો છે એનું લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે, પરંતુ કોંગ્રેસ દ્વારા હજુ સુધી એ તમામ પ્રક્રિયા થઈ નથી। અને એ પાછળ જે કારણ દર્શાવવામાં આવી રહ્યું છે અથવા તો જે માહિતી મળી રહી છે તે મુજબ જે એમનું ગઠબંધનની પ્રક્રિયા ચાલી રહી છે, ચાહે એનસીપી સાથેનું ગઠબંધન હોય, જેડીયુ સાથેનું હોય, અથવા તો પાસના જે કન્વીનરો છે એમને ટિકિટ આપવાની વાત ચાલી રહી હોય, અને એ તમામ બાબતોના કારણે જ આ સમગ્ર મામલો ગુંચવાયેલો છે। અને એ ગતકાલ મોડી રાત સુધી તમામ બેઠકોના દોર શરૂ થયા હતા અને ત્યારબાદ તમામ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે। પાસની ટીમને આ સિવાયની તમામ ટીમો છે એમની સાથે બેઠક પૂર્ણ કર્યા બાદ ગતકાલથી જે કેટલાક ઉમેદવારો છે તેમને ટેલિફોનિક જાણ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે। જે મુજબ જે ઉમેદવારોને ફોન કરવામાં આવ્યા છે એમને જણાવવામાં આવી રહ્યું છે કે જે મેન્ડેટ એમને મળે અને ત્યારબાદ એમને ઉમેદવારી પત્ર ભરવાનું હોય છે એ માટેના કેટલાક જે દસ્તાવેજી કેટલાક જે કાગળોને એ બધું રજૂ કરવાના હોય છે એ તમામ પ્રક્રિયાઓ તેઓ શરૂ કરી દે, કારણ કે તેમને જે ઉમેદવારી છે એ નક્કી કરી દેવામાં આવી છે કોંગ્રેસ તરફથી। આ સિવાય જે માહિતી મળી રહી છે તે મુજબ આજે લગભગ બપોર બાદ જે પ્રથમ તબક્કાના 89 ઉમેદવારો છે એનું લિસ્ટ જાહેર કરવામાં આવી શકે છે। ઉલ્લેખનીય છે કે છેલ્લે સુધી કોંગ્રેસ દ્વારા આ બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો હતો, તમામ ટીમો દિલ્હી પહોંચી હતી, ચાહે અલ્પેશ ઠાકોર હોય, પાસની ટીમ હોય અથવા તો એનસીપી, તમામ સાથે છેલ્લી ઘડી સુધીનો વાર્તાલાપ કરવામાં આવ્યો છે। એ તમામ લોકોને કેવી રીતના મનાવવામાં આવ્યા છે, કોને કેટલી ટિકિટો ફાળવવા અંગે સંધિ થઈ છે સહિતની તમામ બાબતો જ્યારે આજે ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ બહાર આવશે ત્યારબાદ તમામ બાબતો જે છે એ ક્લિયર થઈ જશે। આ સિવાય બીજી જે માહિતી મળી રહી છે તે મુજબ પાસ સાથેની જે બેઠકો હતી અનામત અંગેની એ પણ શરૂ કરવામાં આવી શકે છે, આજે બપોર બાદ કોઈ પણ સમયે આ બેઠક મળી શકે એમ છે। જી કહી શકાય કે સુરતમાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે કે જો પાટીદાર ઉમેદવારને ટિકિટ નહીં આપવામાં આવે તો કોંગ્રેસનો સફાયો થઈ જશે। તો ખાસ કરીને હવે કોંગ્રેસ પાટીદારોને લઈને કયા પ્રકારની રણનીતિ કરશે? છેલ્લા કેટલાક સમયગાળામાં સમગ્ર ગુજરાતમાં જે રાજકીય સમીકરણો આંદોલનને કારણે બદલાયા છે ત્યારબાદ એ વ્યૂહ તમામ પાર્ટીઓનો રહ્યો છે કે વધારેમાં વધારે જે જ્ઞાતિઓ નારાજ જણાઈ રહી છે, જે સમૂહ ભારતીય જનતા પાર્ટી અથવા તો કોંગ્રેસથી નારાજ દેખાઈ રહ્યો છે એને વધારે પ્રાધાન્ય આપવામાં આવે, અને એના કારણે જે જગ્યાઓ છે પર્ટિક્યુલર ત્યાં જે જ્ઞાતિની વધારે સંખ્યા છે ત્યાંથી એમને વધારે
ટિકિટ આપવાનો વ્યૂહ પાર્ટી દ્વારા અપનાવવામાં આવી શકે છે તેવી પૂરી શક્યતાઓ છે. જે જગ્યાની વાત કરવામાં આવી રહી છે કે સુરતની, તો સુરતનો વરાછા, કતારગામ, આ સિવાય કરંજ અને કામરેજ સહિતના જે ચાર વિધાનસભા બેઠકો છે ત્યાં પાટીદારો પ્રભુત્વમાં જોવા મળે છે અને એ જનરલી એવો વ્યૂહ રહ્યો છે તમામ પાર્ટીઓનો, પોલિટિકલ પાર્ટીઓનો, કે ત્યાંથી પાટીદાર ઉમેદવારોને ચૂંટણી જંગમાં લડાવવા રાખવામાં આવે, એમના ઉમેદવાર બનાવવામાં આવે અને એ જ વ્યૂહ આ વખતે પણ જોવા મળશે. જરૂરથી પોસ્ટરો લાગ્યા છે, લોકોની નારાજગી હોઈ શકે, લોકોને કદાચ એવું લાગી શકતું હોય જે કરંજ વિધાનસભા બેઠક છે, કારણ કે ત્યાં ઓબીસી જે ફેક્ટર છે એ પણ મહત્વનું પુરવાર થતું હોય છે અને એ જ કારણ હોઈ શકે કે આવા પોસ્ટર લાગ્યા હોય. પરંતુ જ્યાં સુધી જે માહિતી મળી રહી છે અને પાર્ટીની જે વ્યૂહરચના છે તે મુજબ સુરતની જે ચાર બેઠકો છે કે જે વિસ્તારોમાં આ પોસ્ટર લાગ્યા છે ત્યાંથી પાર્ટીનો વ્યૂહ તમામ જગ્યા ઉપર, જે ચાર બેઠકોની વાત છે પાટીદાર પ્રભુત્વ વાળી, ત્યાંથી પાટીદાર ઉમેદવારને જ ઉભા રાખવાની વ્યૂહરચના પાર્ટીની હોઈ શકે છે. જી જી નરેન્દ્ર, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ આભાર.